હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય ઇંગ્લિશ તેનું યુનિટ વન લેટ્સ સેલિબ્રેટ જોઈશું સૌ પ્રથમ તો ટાઇટલ જોઈએ લેટ્સ લેટ્સ લેટ વત્તા અસ તેનું ટૂંકું સ્વરૂપ છે લેટ એટલે ચાલો અસ એટલે આપણે એટલે લેટ્સ નો મતલબ થાય ચાલો આપણે સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી ચાલો આપણે ઉજવણી કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે સમજી લઈશું ત્યારબાદ હું તમને આ જે ઇંગ્લિશ શબ્દ છે તેના અર્થ છે એ નોટ કરાવી દઈશ એટલે તમને લખાવી દઈશ ઓકે લિસનિંગ લિસનિંગ એટલે સાંભળવું લિસન એટલે સાંભળવું ઓકે સિંગ એન્ડ એન્જોય સિંગ એટલે ગાવું એન્જોય એટલે આનંદ માણવો બટરફ્લાય 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 એટલે પતંગિયું બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ પતંગિયું ફ્લટર ફ્લટર એટલે શું ફરકવું પતંગિયું શું કરે ફફડાટ કરે તમે પતંગિયાનું જોયું હશે જોયું હશે બરાબર તો એ આમ એની પાંખોનો ફફડાટ કરે અરાઉન્ડ એટલે આજુબાજુ એટલે કે છે પતંગિયા પતંગિયા તું આજુબાજુ ફફડાટ કર બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ ટચ એટલે સ્પર્શ કરવો અને ગ્રાઉન્ડ એટલે મેદાન એટલે કે છે કે બટરફ્લાય તું મેદાનને સ્પર્શ કર જમીન પણ થાય ગ્રાઉન્ડ એટલે બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી ફ્લાય એટલે ઉડવું ફ્રી એટલે મુક્ત એટલે કે છે પતંગિયા તું મુક્ત રીતે ઉડ બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી લેન્ડ લેન્ડ એટલે એટલે કરવું શું કોઈ વસ્તુ નીચે આવી રહી હોય એને ઉત્તરાયણ કરવું કહેવાય જેમ કે લેન્ડ એટલે ઉત્તરાયણ કરવું ઓકે એટલે કે છે પતંગિયા પતંગિયા તું ઝાડ ઉપર ઉત્તરાયણ કર બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય એટલે કે છે પતંગિયા તું તું રીચ એટલે એટલે પહોંચવું સ્કાય આકાશ આકાશ તો સુધી પહોંચ બટરફ્લાય બટરફ્લાય સે સે એટલે કહેવું ગુડ બાય તું ગુડ બાય કે ઓકે હવે આપણે આના અર્થ જોઈ લઈએ પછી આપણે આગળનું જોઈશું તમારે લખવા હોય તો લખી લેજો

રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો આપણે પોએમમાંથી શોધીને અહીંયા લખવાના છે તો સાઉન્ડ સાઉન્ડ જેવા શબ્દ આપણી કવિતામાં કયા છે તો કયા છે અરાઉન્ડ અને ગ્રાઉન્ડ એટલે અહીં લખીશું અરાઉન્ડ અને ગ્રાઉન્ડ ત્યારબાદ છે માય માય જેવા કયા શબ્દ છે સ્કાય બાય ઓકે જેનો ઉચ્ચાર સરખો થવો જોઈએ થ્રી થ્રી જેવા કયા શબ્દો છે તો ફ્રી અને ટ્રી ઓકે ત્યારબાદ આગળ છે કમ્પ્લીટ ધ સ્પેલિંગ કમ્પલીટ એટલે પૂરા કરો સ્પેલિંગ આપણે પૂરા કરવાના છે તો જો પહેલો સ્પેલિંગ છે એચ કે વાય સ્કાય બીજો સ્પેલિંગ છે એલ એનડી લેન્ડ ત્રીજો સ્પેલિંગ છે એફ આર ડબલ ઈ ફ્રી ત્યારબાદ યુ સી એચ ટચ ફિફ છે જી ડબલ ઓડી ગુડ સિક્સ છે બી વાય ઈ બાય સેવન છે એ એલ્યુ ડબલ ટી છે ઓકે આ થોડું ઇરેઝ થઈ ગયું છે એફ એલ્યુ ડબલ ટી ઈ આર ફ્લોટર ત્યારબાદ છે એટ ટી આર ડબલ ઇ ટ્રી ઓકે ત્યારબાદ આગળ છે અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે અહીંયા જે આપણે શબ્દ આપ્યા છે એને આપણે એ બી સીડીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે શું ક્રમ પ્રમાણે એ ટુ ઝેડ પ્રમાણે ઓકે આપણે ગુજરાતીમાં આવે છે ને કે કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવો તે રીતે તો અહીંયા પહેલો સ્પેલિંગ આવશે બટરફ્લાય બી છે પહેલો શબ્દ જોવાનો ઓકે જો એ પરથી કોઈ નથી એટલે બી આવશે બટરફ્લાય સી પરથી નથી ડીઈએફ કોઈ પરથી નથી ત્યાર પછી આવશે જીડબલ ઓડી ગુટ બરાબર પછી વચ્ચેના સ્પેલિંગ નથી એના પછી આવશે લેન્ડ ત્યારબાદ આવશે સ્કાય અને છેલ્લે આવશે એ બીસીડી પ્રમાણે તમારે જોવાનું જે ક્રમમાં આવે સ્પેલિંગ તમારે લેવાનું ઓકે અને આગળ છે યુઝ ધ લેટર્સ ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ તો આનો મતલબ થાય કે અહીંયા આપણને એક બોક્સમાં અમુક અમુક લેટર આપ્યા છે બરાબર અક્ષર આપ્યા છે ઇંગ્લિશના એ એનો ઉપયોગ કરીને આપણે મિનિંગફુલ એક શબ્દ બનાવવાના છે તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે બી ઓ વાય જો બી ઓ વાય બોય શબ્દ બન્યો એવું તમે ગમે તે બનાવી શકો અહીંયા મેં આટલા બનાવ્યા છે આના સિવાય પણ તમે બનાવી શકો છો જેમ કે સી એટી કેટ બી એટી બેટ ત્યારબાદ છે ડીઓજી ડૉગ ત્યાર બાદ T rat અને ત્યારબાદ લાસ્ટમાં છે એફ એલ વાય ફ્લાય આ સિવાય તમે ઘણા બનાવી શકો જેમ કે એચ એટી છે ઓકે પછી ડીઓજી ડોગ લે તમે આના સિવાય પણ ઘણા સ્પેલિંગ બનાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આના પછીનું આપણે આવતીકાલના વિડીયોમાં જોઈશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરજો ઓકે થેન્ક યુ